કે તમે બધા મજામાં છો છો ફ્રેન્ડ્સ આજે આપણે શીખવા જઈ રહ્યા છે આર્ટ ઓફ બેઝિક્સ ફ્રેન્ડ્સ ઘણીવાર તમે ડ્રો કરવા બેસતા હશો ચિત્રકામ લઈને બેસતા હશો તો તમે એ કન્ફ્યુઝનમાં હશો કે આપણે શું ડ્રો કરીએ તો બાળકો એના માટે હું કહીશ અહીં કે કઈ રીતે આપણે ચિત્રકામ બેઝિક્સ દ્વારા સ્ટાર્ટ કરીશું ફ્રેન્ડ્સ બેઝિક્સમાં તમારી પાસે પેન્સિલ રબર ફૂટપત્તી એ બધું તો છે જ બેઝિક્સ પરંતુ ડ્રો કરવા માટે શું હોય છે બેઝિક્સ કે જેના દ્વારા આપણે સ્ટીલ લાઈફ મેમરી ડ્રોઈંગ વગેરે ઇઝીલી ડ્રો કરી શકીએ તો ચલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવાડીશ બેઝિક્સ આર્ટ ઓફ બેઝિક્સ લેટ્સ સ્ટાર્ટ તો ફ્રેન્ડ્સ ઘણા લોકોને મેં કીધું કે આડી લાઈન આપણે કઈ રીતે દોરીશું તો એવોય મને કંઈક આડી રીતે જાણ્યું ડોટ ડોટ્સ ડોટ્સ અને લાઈન અહીં કોન્ફિડન્ટ શોટ્સ નથી આડી ખોટી છે આડી લાઈનની સતત પ્રેક્ટિસ કરવા માટે આપણે આ રીતે કરીશું જેટલી લાંબી તમે ખેંચી શકો છો લાઈન જેટલી લાંબી તમે ખેંચવાની કોશિશ કરો અને જેટલી બને એટલી સીધી લાઈન ખેંચવાની કોશિશ કરો આ લાઈનને આપણે સતત આ રીતે ખૂટીશું આ લાઈન મલ્ટિપલ ટાઈમ્સ આપણે કરીશું એટલે લગભગ 80-100 વખત આ રીતે આપણે લાઈનને રિપીટ કરીશું અને આ જ રીતે આપણે લેફ્ટ લેફ્ટ ટુ રાઈટ અને પછી રાઈટ ટુ લેફ્ટ એની ઓપોઝિટ સાઈડથી પણ પ્રેક્ટિસ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે આડી લાઈનની સતત પ્રેક્ટિસ કરીશું એ જ રીતે બીજી લાઈન આપણે દોરીશું ઊભી લાઈન તો ઊભી લાઈન જેમ બને એમ આપણે આ રીતે સીધી ખેંચવાની ટ્રાય કરીશું અને આ લાઈન જ્યાં સુધી આપણે સીધી ના દોરી શકીએ ત્યાં સુધી સતત આ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું અને આને પણ આપણે મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ કરીશું લગભગ 80-100 વખત તમે આ લાઈનને આ રીતે ટોપ ટુ બોટમ ઉપરથી નીચે પ્રેક્ટિસ કરીશું અને પછી નીચેથી ઉપર લઈ જવાની પણ પ્રેક્ટિસ કરીશું ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે આ રીતની લાઈન દોરીએ છીએ ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે આપણો હાથમાં જે વસ્તુ છે પેન્સિલ તો એનો પોઈન્ટ ઉંચકવાનો નથી અહીંથી સ્ટાર્ટ કરી તો એને વચ્ચે આ રીતે ઉંચકીને આ રીતે કરવાનું નથી જ્યાં સુધી તમે અહીંયા પોઈન્ટ ઉંચકો જ્યાં સુધી લાઈન પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તમારે એને કન્ટિન્યુ કરવાની રહેશે તો આ રીતે આપણે ઊભી લાઈન ઉપર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ બંને સાઈડથી પ્રેક્ટિસ કરીશું ફ્રેન્ડ્સ જેવી રીતે આપણે આડી લાઈન અને ઊભી લાઈનની પ્રેક્ટિસ કરી છે એવી જ રીતે હવે આપણે પ્રેક્ટિસ કરીશું ત્રાસી લાઈન ત્રાસી લાઈનને પણ આ રીતે આપણે ઉપરથી નીચે સીધી દોરવાની પ્રેક્ટિસ કરીશું જ્યાં સુધી લાઈન સીધી દોરાઈ નહીં ત્યાં સુધી આપણે સતત આની પ્રેક્ટિસ કરીશું એ જ રીતે ઓપોઝિટ સાઈડ નીચેથી ઉપર તો ફ્રેન્ડ આ લાઈન પર સતત આપણે ટોપ ટુ બોટમ બોટમ ટુ ટોપ ની પ્રેક્ટિસ કરીશું ફ્રેન્ડ્સ હવે આપણે આગળ થોડું હાથને ગ્રીપ મળે એની પ્રેક્ટિસ કરીશું તો એના માટે હવે આપણે દોરીશું સર્કલ તો સર્કલ દોરવા માટે ઘણાને જણા કહ્યું કે કઈ રીતે આપણે પરફેક્ટ સર્કલ ડ્રો કરી શકીએ તો એવું મને કંઈક આ રીતે બતાવ્યું પ્લસ અને પછી સર્કલ પણ આ રીત પણ ખોટી છે અથવા ઘણા લોકો ડોટ્સ કરશે અને પછી સર્કલ ડ્રો કરે છે એ રીત પણ ખોટી છે અહીં આપણે સર્કલ પરફેક્ટ દોરવા માટે એની પણ પ્રેક્ટિસ કરીશું અને એમાં પણ આ રીતે જ વારંવાર ગોઠવવું પડશે આપણે તો એના માટે પણ સર્કલ ડ્રો કરવા માટે આ રીતે સર્કલને દોરીશું અને સતત એને ગોળ ફેરવતા રહેશે જ્યાં સુધી આપણે પરફેક્ટ સર્કલ ડ્રો કરતા ના શીખે ત્યાં સુધી આ રીતે આપણે એને ગોઠવવાનું છે સેમ એની ઓપોઝિટ સાઈડ પણ આ રીતે કરીશું
બંને સાઈડથી આપણે સર્કલને દોરીશું. આ રીતે નામ આવે તો તમે પહેલા નાનું સર્કલ દોરો અને પછી ધીરે ધીરે એને મોટું કરતા જાઓ. અને આને વારંવાર મોટો વળી પાછું મોટેથી તમે નાના પર આવો. તો આ પ્રેક્ટિસ કરવાથી પણ તમને પરફેક્ટ સર્કલ દોરવાની સરળતા રહેશે. હવે એવી જ રીતે આપણે લંબગોળ શીખીએ. તો લંબગોળ સેમ આ રીતે જ કરીશું. બંને સાઈડ એની અપોઝિટ સાઈડથી પણ કરીશું. અને આની અંદર પણ જો તમે ઈચ્છો તો નાનેથી શરૂઆત કરીને પછી સર્કલ ઓવલ શેપને મોટું કરવાની ટ્રાય કરીશું. અને પછી મોટામાં તો આમ કરવાથી આપણા હાથ પર વળાંક આપવાની કોઈ પણ આકાર કે કોઈ પણ ચિત્રમાં વળાંક આપવાનું ગ્રીપ છે. અને એ માટે આપણે આ પેટર્નની સતત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લાઈન આપણી વમણયુક્ત લાઈન આ રીતે. આ લાઈન જ્યાં સુધી તમે આગળ ખેંચી શકો ત્યાં સુધી ખેંચવાની છે. અને આવી જ રીતે આને પણ એકની ઉપર એક પ્રેસ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જુઓ છો આપણો હાથ આ રીતે અપ ડાઉન થાય છે. એને લીધે આપણા હાથ પર જે ટર્ન આપવાની ગ્રીપ હોય છે, વળાંક આપવાની ગ્રીપ હોય છે, તે બેસે છે. એટલે જ્યારે બી આપણે વળાંકવાળો શેપ લેવો હોય તો એ આપણને ઇઝી પડે છે. ફ્રેન્ડ્સ, આ જ લાઈને આપણે ઓપોઝિટ સાઈડથી પણ કરશું. રાઈટ ટુ લેફ્ટ. તો આની પણ તમારે મલ્ટિપલ સાઈન પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ લાઈન આપણે શીખીશું ઝિગઝેગ. આ લાઈનમાં પણ તમે જુઓ છો તેમ આપણે દરેક કોર્નર પર સ્ટોપ થવું પડે છે. દરેક કોર્નર પર સ્ટોપ થવાનું હોવાથી આપણા હાથ પર કંટ્રોલ બેસે છે. એને લીધે જ્યારે પણ આપણે ડ્રોઈંગ કરીએ છીએ ત્યારે જે તે ડ્રોઈંગમાં કઈ જગ્યાએ આપણે હાથ પર કંટ્રોલ કરવો છે તેની આઈડિયા આવે છે. તો આને પણ આ રીતે જ આપણે પ્રેસ કરશું. લગભગ 80-100 વખત આ રીતે એની પ્રેક્ટિસ સતત કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, આટલી લાઈન શીખ્યા બાદ આપણે જ્યારે પણ આકારોની સમજ કરવી હોય, જ્યારે પણ આકારો શીખવા હોય તો એ આપણને ઈઝી પડે છે. ચોરસ, ત્રિકોણ, ગોળ, લંબગોળ, અર્ધગોળ જેવા કોઈ પણ આકારો આપણે ઇઝીલી દોરી શકીએ છીએ. અને આ જ આકારો ને લઈને આપણે આપણા કોઈ પણ પ્રકારના ડ્રોઈંગ હોય આપણે ઇઝીલી દોરી શકીએ છીએ. જેમ કે પોર્ટ્રેટ છે, સ્કેલ લાઈફ છે, મેમરી ડ્રોઈંગ છે, એ બધા જ ડ્રોઈંગ આપણે ઇઝીલી ડ્રોઈંગ કરી શકીએ છીએ. અને સતત આની પ્રેક્ટિસ કરતા રહીશું જેને કારણે આપણા હાથ પર ગ્રીપ બેસે છે. બાળકો, જેવી રીતે એક્સરસાઇઝ કરવા પહેલાં વોર્મઅપની જરૂર હોય છે, એવી જ રીતે ડ્રોઈંગ કરવા પહેલાં આ એક્સરસાઇઝ વોર્મઅપ તરીકે કરવાની હોય છે. તો આશા રાખું છું કે તમે ખૂબ જ સારી રીતે આ ટોપિક સમજી શક્યા હશો. તો નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક જણ પોતાનું ધ્યાન રાખજો. બાય.